राजकीय अस्तित्व टकावा माटे क्षत्रिय समाज द्वारा चिंतन शिबिर योजाई। भावनगर लोकसभा बैठक में 2.5 लाख थी वधु मतदारों होवा छता राजकीय पक्षों द्वारा क्षत्रिय समाज ने राजकीय क्षेत्र हास्या में छेल्ला घणा समय थी राखवामां आवे छे, जेनुं चिंतन करवा माटे क्षत्रिय समाज द्वारा चिंतन शिबिरनुं आयोजन करायुं हतुं। आ चिंतन शिबिरमां मोटी संख्यामां क्षत्रिय समाजना आगेवानो, राजकीय आगेवानो अने युवानो जोड़ाया हता अने राजकीय अस्तित्व टकावा माटेनुं चिंतन करवामां आव्युं हतुं। वासुदेव सिंह गोहिल, प्रमुख श्री गोहिलवाड़ राजपूत समाज। गोहिलवाड़ राजपूत समाज द्वारा आ तीजी चिंतन शिबिर है। खास करीने जारे चूंटणीना पड़घम वाज्या छे धारासभानी चूंटणीना, त्यारे भावनगर जिल्ला एटले गोहिलवाड़नी वात करी तो घणी वखत अमारा समाजने अन्याय थतो होय एवुं मने देखाय छे। आना कारणे अमे आ चिंतन शिबिर तीजी वखतनी गोठवी छे। छेल्ली आज तो खूब मोटी संख्यामां अमारा क्षत्रिय समाजना आगेवानो, राजकीय आगेवानो उपस्थित रह्या छे। આનો અમારો એક જ હેતુ છે કે આવનારા દિવસોમાં સમગ્ર ગોહિલવાડની અંદર, એટલે ખાસ કરીને ભાવનગર જિલ્લામાં અમારા 2.5 થી 2.5 લાખ મતદારો છે, આ મતદારોમાં કોઈ પણ રાજકીય પક્ષ, ભારતીય જનતા પક્ષ હોય, કોંગ્રેસ હોય કે આપની પાર્ટી પાસે અમારે વધારેમાં વધારે ટિકિટ મળે તેવી અમારી લાગણી અને માગણી છે। કારણ કે અમારે 4 વિધાનસભા ક્ષેત્ર એવા છે, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પશ્ચિમ, બોટાદ અને પાલીતાણા, આમાં અમારા નિર્ણાયક મતો છે। આ નિર્ણાયક મત હોવાને કારણે છેલ્લી 2-3 ટર્મથી કોંગ્રેસ પાર્ટી અમને ટિકિટ ફાળવે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અમને ટિકિટ ફાળવતી નથી। આના કારણે અમારા સમાજની અંદર થોડો રોષ એટલા માટે છે, નિર્ણાયક મતો છે, પરિણામ લક્ષ્મી મતો છે, ઉમેદવારોને ટિકિટ મળ્યા પછી પરિણામ પણ ચોક્કસ મળે એમ છે। ત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી ટિકિટ નથી ફાળવતી તો શું કામ નથી ફાળવતી, કોંગ્રેસ પાર્ટી ટિકિટ ચોક્કસ ફાળવે છે તો એનું પરિણામ કેમ નથી મળતું, એ બાબતના વિષય ગહન વિષયમાં ચિંતા કરવાની છે, પરિણામલક્ષી કાર્ય કરવાનું છે। કારણ કે પરિણામલક્ષી મતો હોવા છતાં પરિણામ ન મળતા હોવાનું એક કારણ અમને એવું જાણવા મળ્યું છે કે લાયક ઉમેદવારોને કદાચ ટિકિટ ન મળતી હોય, તો આ વખતે લાયક ઉમેદવારને ટિકિટ મળે તેવા પ્રયત્નો છે, અને ટિકિટ મળ્યા પછી ક્ષત્રિય સમાજનું પૂરેપૂરું મતદાન થાય અને મતદાન થયા પછી પરિણામ મળે એવા પ્રયત્નો માટે છેલ્લી આ છેલ્લા 2-3 મહિનામાં આ ત્રીજી મિટિંગ છે। તો આવતા દિવસોમાં રાજકીય પાર્ટીઓ જે કોઈ છે એમાં અમારું વજન ઓછું ન થાય, રાજકીય મહત્ત્વ અમારું ન ઘટે એવા પ્રયત્નો છે। અમે કોઈ પક્ષને કે કોઈ વ્યક્તિ ઉપર ક્યારેક આક્ષેપ કરવો માગતા નથી, પરંતુ આ ક્ષત્રિય સમાજ તો હંમેશા બધાને સાથે રાખીને ચાલવાવાળો ક્ષત્રિય સમાજ છે, બધાના આંસુ લૂંસનારો ક્ષત્રિય સમાજ છે। ભૂતકાળ યાદ કરીએ તો શૂરવીરતા, વીરતા અને સહનશીલતાનો આ સમાજ છે। આ સમાજે પ્રજાના કલ્યાણ માટે અનેક બલિદાનો આપ્યા છે અને અનેક ઉદાહરણો છે, પણ આ લોકશાહીમાં સાચી તાકાત મતદાનથી, લોકશાહીમાં તલવાર કે લાકડી કે બંદૂકની જરૂર નથી, પણ લોકશાહીમાં સાચી તાકાત વધારેમાં વધારે મતદાન થાય, અને જે પાર્ટી અમને અન્યાય કરશે તો એનો હરાવવાનો પણ અમે પ્રયત્ન કરીશું, પણ જે પાર્ટી અમને ટિકિટ આપશે તેને આમ સમાજને સાથે રાખી તેને જીતાડવાના પૂરેપૂરા પ્રયત્નો આ સમાજ કરશે।